స్వాగతం. స్వరం ఎంటర్టైనర్ అప్ను హార్దిక్ స్వాగతం. જાણો છો તમે એને? ઓળખો છો એને? હું જાણું છું, બરાબર ઓળખું છું. બકાસુર, મહિષાસુર, ભસ્માસુર, અરે હિરણ્યકશ્યપ કરતા પણ વધુ ખતરનાક છે. કંબક્ત, આ એન્વી જાલનનું શું કરવું? પણ આજે આજે નહીં બચે. હું એને નહીં છોડું. ખતમ કરી નાખીશ, ખતમ કરી નાખીશ એને. નિહાળકાર કાળ છું, ભુજંગ શોક રાળ છું, ક્રૂર છે, સૂર છે, મૃત્યુ તાર દૂર છે. આજ કલાત્મક ફિલ્મો કે જાણી માને ડિરેક્ટર એન વી જલન કી નઈ ફિલ્મ ગહેરાઈયા કા નહેરુ સેન્ટર મે પ્રિવ્યુ શો હુઆ જિસે અકલ્પનીય આકાર મિલા. કલ પ્રીમિયર શો મે મહારાષ્ટ્ર કે મુખ્યમંત્રી ઓર બિગ બી. સન ઓફ અ બિચ, અરે એને બિસની બધી ગ્રાન્જો ફક્ત ને ફક્ત જલન ને મળવાની હોય ને તો એના કરતા તો એ બંધ થઈ જાય તો સારું. પણ નિશ્ચય તું તારી આ ફિલ્મ બનાવીને ખુશ રહે ને, મુખને પૂરો એનએફટીસી ના નામ પર, તારી પોતાની એડ એજન્સી છે, ઠીક ઠાક ચાલે છે, કામ મળે છે, દામ મળે છે, બીજું શું જોઈએ? અરે એ કોણ એડ ફિલ્મો બનાવી રહી? નિશ્ચય રાવલ અને એડ ફિલ્મ મેકર? નો, ક્યારે નહીં, કદી નહીં. બટ નિશ્ચય, ધેટ્સ વોટ યુ આર. આખું મુંબઈ તને એડ ફિલ્મ મેકર તરીકે જ ઓળખે છે. સ્કૂલમાં આપણા બી અમને માય ફેમિલી નિબંધ પૂછાતો ને તો એ પણ એ જ લખતો, માય ડેડી ઇઝ એન એડ ફિલ્મ મેકર. વાય ડુ યુ ડિનાય યોર આઈડેન્ટિટી? સુખી થવા માટે મનમાં બસ એક જ વિચાર, એક જ ધૂન, થોડા પૈસા એકઠા. અરે થોડા પૈસા એકઠા થશે ને તો જાતે મારી ફિલ્મ પ્રોડ્યુસ કરીશ. અ લો બજેટ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ, અ ક્લાસિક,
And that will please the masses also. Tanha, a film by debut writer, director and producer, Nishay Rawal. And then, Pasha, Jalan Jewana batavi aapis ki ek sari, neat and clean, slick film, kone kya hai? Ek sari film? Yes. Chella 15 varas thi film lo ghar to sevi rahyo chhe. E film janma par nathi lagi ane marti par nathi. Matra peeda aape chhe tane. E peeda ne poshi rahyo chhe tu. E peeda nathi swapnu chhe maru. Ane janmajat swapna ne siddha karvano janmajat adhikar chhe mane. Pachhe 15 varas hoy kya 25 varas. E maru yuddha chhe. Ek evo yuddha chhe tu jiti nathi shakyo. Hun haryo par nathi. I'm struggling. Thik chhe. Par tu mane em ke? Tu kale ratre mordo kem aavyo? પણ રિયાના હું છે હું ખૂબ ડિસ્ટર્બ છું અને મારે ખૂબ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવું છે પ્લીઝ વાજ રજા લઈ લેને ઠીક છે પણ મારે એક શરત છે જાલન વિશે વાત નહીં કરવાનો હોય ને તો જ રોકા નહીં નહીં એટલે વાત તો હું મારી જ કરવાનો છું પણ એમાં જાલન તો હશે જ નિશ્ચય અરે એના પર આટલો ગુસ્સો કેમ આવે છે એ સૌ રત્ની ફિલ્મો બનાવે છે અને બધા જ ગુસ્સી ગયો છે ફેસ્ટિવલ્સ માં એ સરકારી સર્ચ કમિટી માં એ ફોરેન જતા ડેલિગેશન્સ માં એ સેમિનાર માં એ મેગેઝિન્સ માં એ ના ઇન્ટરવ્યુ એની જોવા મન કરશે કે સરાણા માથે રિવોલ્વર મૂકીને પૂછું કે હજુ કેટલું જીવવાનો છે હિંસા શું કામ સોપારી આપી દે એની શું કામ છે હાથમાં શાય શોભે ને પર લોહી લગાડે છે એને એની મોતે મરવા દે તું દાડી એન્ડ ફિલ્મ બનાવીને ખુશ રહે ને શોર્ટ ફિલ્મ બનાવ સિરિયલનો એક એપિસોડ બનાવ ડોક્યુમેન્ટરી બનાવ કેમ બનાવી હતી ને ડોક્યુમેન્ટરી ખબર છે ને આ વિશે ઢાલને શું કહ્યું ઇટ ઇઝ એન ઓકે ફિલ્મ બાય અ બિગિનર પત્રકારે મારે વિશે પૂછ્યું તો કહે હા યંગ છે ઉત્સાહી છે પણ ફિલ્મો બનાવવા માટે આટલું પૂરતું નથી એ હજુ ઘણું શીખશે નોનસેન્સ છે તે ચાલન માટે ફિલ્મ બનાવી હતી ગમે એટલી સારી ફિલ્મ બનાવને તો પણ એના મોઢેથી મારા વખાણ નથી એને તારી ટીકા પણ ક્યાં કરી છે ઘણી વાર તો તારે શોર્ટ ફિલ્મ વિશે તો શું બોલતો પણ નથી બસ એનું મૌન એનું મૌન જ મને વધુ અકળાવે છે હરાવી જશ ચાલો ઢોંગી જેને તું ઢોંગી અને હરાવી કહે છે એના છોડે તારે તારા વખાણ સાંભળવા છે હા સાંભળવા છે અરે બા ખોટું શું છે અરે હું તો કહું ફિલ્ડના માણસો પાસેથી એપ્રિશિએશન ન મળે તો કોની પાસેથી મળે એપ્રિશિએશન તું એપ્રિશિએટ કરે છે કોઈનું કામ અરે આ ચાલને કદી તો કંઈ સારું કર્યું હશે ને કંઈક તો હશે ને એની ફિલ્મોમાં એકા સીન એકા ટચ એકા એંગલ કશું જ નહીં આખે આખો ભૂલથી જ આગળ આવી ગયો તમારા જ મિત્રોની તમારા જ ફિલ્ડના માણસોની ચાલુ ફિલ્મે ઉભા થઈને નીકળી જાઓ છો તમે ઓહ કમ ઓન આઈ કાન્ટ ટોલરેટ શિટ સાંજે ચાલલની ફિલ્મનું પ્રીમિયર હોય તો સવારથી દિવેલ પિતાજી મોટો લઈને ફરે છે હાથમાં સોટી લઈને તૈયાર હોય છે ફિલ્મ જોયા પછી ક્યાં ફટકારવી એ જ નક્કી કરવાનું બાકી હોય છે ખોટી વાત નહીં હું જ્યારે પણ ટીકા કરું છું ને ત્યારે મારી પાસે એના નક્કર કારણો છે આમ લોજિકલ ક્રિટિક ઓ ચાલન સૂચિત છે ખામી કાઢવી હોય તો શેક્સપિયરની પણ કાઢી શકાય ને કાલિદાસની પણ કાઢી શકાય તું ઘડીવાર બાય તું ચલે છે ચાલન તને બધી વાતમાં મારા મસ પ્રોબ્લેમ દેખે નહીં નહીં એટલે હું જે કંઈ કરું તે બધું ખરાબ અને જાલન જે કરે તે બધું સારું ઉત્તમ એવું કોણે કહ્યું સાથે જાઓ તારું કામ પણ સારું કે ખરાબ હશે અને જાલનનું કામ પણ સારું કે ખરાબ હોઈ શકે રિસ્પોન્સ તો એવો છે દુનિયાનો એન વી જાલન ધ ગોલ્ડન મેન ઓફ ધ સિલ્વર સ્ક્રીન ધ કિંગ ઓફ ક્લાસિક સિનેમા અને હું નિશ્ચય રાવલ અ મિયર એન્ડ મી ગર એટ ફિલ્મ તો તું પણ સારું કામ કર અને જીતી લે તું દુનિયા તારી અને જાલનની સરખામણી કરવા રાજવાલેની નથી રાખી છતાં છતાં સરખામણી તો થઈ જાય છે મારી અને એની અને ઘણી વાર તો તું પણ કરી બેસે છે આ ચાલન નામની ફૂટપટીથી તું જાતે જ તારું કદ માપવા જાય છે અને ટૂંકો પડે છે અને એટલે જ કાન્ટ લવ યોરસેલ્ફ કાન્ટ લવ ઇવન યોર વર્ક લો તો હવે તું પણ છોડ થઈ ગયા ને નિશ્ચય તું ભૂલી ગયો લાગે છે હું મારી મરજીથી નથી રોકાઈ આજે તે મને રોકી હતી વાત કરવા બધી બધી પ્રોબ્લેમ્સ મારી અંદર છે નહીં નહીં તું મને કહે કે કેમ દર વખતે મારે જ આવું બધું સાંભળવું પડે છે કે નિશ્ચય તારામાં આત્મવિશ્વાસ હતી અરે તું પોતાની યાર વિશે બહુ વધારે વિચારે છે અરે તું એક મીડિયોકર છે અને વિઝન બનવાના સપના જુએ છે અરે કોઈ વાર ન્યૂઝ પેપર વાળાને જેને કેમ નથી કે જે જાલનની ફિલ્મ રિલીઝ થતા પહેલા એના વખાણ છાપે છે મારી ફિલ્મ વિશે સારું કે ખરાબ છાપવા માટે એમની પાસે કોલમ નો એક નાનકડો ખૂણો પણ નથી
સારું અગમ અગમ શ્રીવાસ્તવ પત્રકાર છે અત્યાર સુધી મેં અડધો ડઝન થી વધારે ઇન્ટરવ્યુ આપ્યા છે પણ છપાવ્યો કે નથી એનીવેઝ છતાં અમે કલાકારો ક્યારે કોઈને ઇન્ટરવ્યુ આપવાની રાહ નથી પાડતા લટકીને નહીં આવતો
હું તને મારી નવી ગાડીમાં પિક કરી જઈશ. બસ ચટ સલો આ જોઉં છું આવતા વર્ષે કોને ગોલ્ડન ગ્લોબ મળે છે, કોની ગાડી વેચાઈ જાય છે અને કોણ કોની ગાડીમાં બેસીને જાય છે. ઉતાવળની જેમ વધતો જ જાય છે.
મારી હવાને, મારા વાતાવરણને, મારા અવકાશને ત્રસ્તો જ જાય છે યહોવા. જળવા જે યહોવા તને પણ દ્રષ્ટિ કરો. સાંભળ સાંભળ, જલન દસે દિશાઓમાંથી ઉકળતા ઘસી રહ્યો છે અને મને કહી રહ્યો છે, નિશ્ચય જો જો હવે તારી પ્રિયતમા પણ મારી ગેંગમાં છે. એક જ અંધારી નાની કોટડીમાં ઠસ ઠસ પુરાયેલા અમે બંને પ્રિય છીએ. એ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ હું નાનો થતો જાઉં છું. મારી ઊંચાઈ ઘટી રહી છે, મારું કદ ઓછરી રહ્યું છે, કાળું ટીલું બની રહી ગયો છું. ઘનશ્યામ રાવલના બ્રહ્મ ક્ષત્રિય પરિવારનું કાળું ટીલું. મારું બ્રહ્મ તેજ શૂન્ય, મારું ક્ષાત્ર તેજ શૂન્ય, મારું લોહી શૂન્ય, મારા રંગ સૂત્રો શૂન્ય, મારા રોમ રોમમાં વ્યાપેલો વલવલાટ શૂન્ય, મારો અભ્યાસ શૂન્ય, મારો સંઘર્ષ શૂન્ય, મારા પૈસા શૂન્ય. શૂન્યમ અદમ, શૂન્યમ ઇદમ, શૂન્યાત શૂન્યમ ઉદચ્યતે. અને જાલ જાલ પૂર્ણમ અદમ, પૂર્ણમ ઇદમ, પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. ઓમ શાંતિ શાંતિ.
સાલો બધા જ ઘૂસી ગયો છે સેમિનારમાં હે સરકાર રિસર્ચ કમિટીમાં હે ફોરેન જતા ડેલિગેશન્સમાં હે ફેસ્ટિવલ્સમાં હે એના જ મેગેઝિનમાં હે એના જ ખાણેની વાતો સાલો અરે મન થાય છે કે સાલાના માથા પર બંદૂક મૂકીને પૂછું કે મિસ્ટર નિશ્ચય રાવલ હજુ કેટલું જીવવાના છો તમે હવે હિમાની ભીલો એક ઓકી